भरूच नगर सेवा सदन द्वारा आखरे शहેરના વિવિધ બિસ્માર માર્ગોની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જો કે હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ભરૂચમાં વરસાદમાં માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી। વરસાદમાં માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે મોટા ભાગના માર્ગો ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે શહેરમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ પૂરીને તેની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે। નગરપાલિકાની કામગીરી અંગે વિપક્ષ દ્વારા કામની ગુણવત્તા બાબતે આક્ષેપ કરવામાં આવ્યા છે। વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે આ અંગે જણાવ્યું હતું કે નગરપાલિકાને રૂપિયા 1.20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, આમ છતાં માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી। વિપક્ષ દ્વારા રજૂઆત કરાયા બાદ આ કામગીરી શરૂ તો થઈ છે, પરંતુ કામગીરીમાં ગુણવત્તા નથી, જે બાબતે વિપક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ભૃગુઋષિ ઓવરબ્રિજની બંને તરફ રૂપિયા 32 લાખના ખર્ચે આરસીસીનો માર્ગ બનાવવાનું આયોજન હોવા છતાં હાલમાં હલકી કક્ષાનું ડામર પાથરી કામગીરી કરવામાં આવી રહી છે, તેવો આક્ષેપ કર્યો હતો। જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, એકદમ એ કામની ગુણવત્તા, ડામરની ગુણવત્તાના ઉપર એક સવાલો છે, અને જે રીતે કામગીરી ચાલે છે એકદમ વેઠ ઉતારવામાં આવી રહી છે। કોઈ પણ જાતનું મોનિટરિંગ નથી અને ખાડાના ઉપર જે રીતે વ્યવસ્થિત આજે આરએનબી અને બીજી જીએસઆરટીસી અને જિલ્લા પંચાયત દ્વારા જે રીતે પેચવર્કની કામગીરી ચાલી રહી છે, તેનાથી વિપરીત થઈને આ લોકો ફક્ત ને ફક્ત ખાડાના ઉપર ડામર પાથરી માટી નાખીને માટીની બી સફાઈ કરતા નથી, તેવી રીતે પેચવર્કનું કામ ચાલી રહ્યું છે। આના અંદર 100% ભ્રષ્ટાચાર છે, કેમ કે આટલી મોટી માતબર રકમ જ્યારે આવતી હોય નગરપાલિકા અંદર પેચવર્ક માટેની અને એનો ઉપયોગ ના થતો હોય, એનો ઉપયોગ થાય તે પણ વેટ ઉતારી દેતો હોય, તે વ્યાજબી નથી। આજે નગરપાલિકાના પ્રમુખે જે રીતે થોડા દિવસ પહેલાં જ એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભરૂચ નગરનું જે ભૃગુઋષિ ફ્લાયઓવર છે તેની બંને બાજુ આરસીસીનો 32 લાખના ખર્ચે રસ્તો બનાવવામાં આવશે, પણ એ રસ્તાની કામગીરી બી હજુ સુધી ચાલુ થઈ નથી। એ જગ્યાએ આજે આરસીસી રસ્તો બનાવવાની જગ્યાએ નગરપાલિકા તેના ઉપર ડામરનું પેચવર્ક કરી રહી છે, એ બી એકદમ હલકી કક્ષાનું ગુણવત્તાનું પેચવર્ક થઈ રહ્યું છે, કોઈ બી નગરપાલિકાનું મોનિટરિંગ નથી। વિપક્ષ દ્વારા આ મુદ્દે ચેકિંગ કરવામાં આવશે, જે જગ્યાએ કામ ચાલતું હશે તે જગ્યાએ વિપક્ષની ટીમ એ કામગીરીને નિરીક્ષણ કરવા જશે, જો એના અંદર ક્ષતિ આવી તો નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખના ઉપર કાર્યવાહી કરવામાં આવશે।